હોળીના તહેવારને લઈ છેલ્લા 9 દિવસથી બંધ રહેલું ડીસા માર્કેટયાર્ડ આજે ફરીથી ધમધમતું થઈ ગયું છે. રાજસ્થાનથી હોળીનો તહેવાર મનાવી પરત ફરેલા મજૂરોને લઈ આજે ડીસા માર્કેટયાર્ડની રોનક પણ પરત ફરી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને રાજસ્થાનથી મોટાભાગના લોકો રોજગારી મેળવવા માટે ગુજરાતમાં આવતા હોય છે, જેમાં મજૂરોની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે અને તેમાંથી મોટાભાગના મજૂરો માર્કેટ યાર્ડમાં મજૂરી કરતા હોય છે. ત્યારે વાત કરીએ હોળીના તહેવારની, તો હોળીનો તહેવારને રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે અને રાજસ્થાનથી આવતા મજૂરો હોળીના તહેવારને લઈ તેમના વતનમાં જતા હોવાના લીધે હોળીના તહેવાર દરમિયાન માર્કેટ યાર્ડમાં મજૂરોની ઘટ સર્જાતી હોવાથી માર્કેટ યાર્ડમાં હોળીના તહેવાર સમયે માર્કેટ યાર્ડમાં મિની વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વર્ષે પણ હોળીના તહેવારને લઈ 9 દિવસનું મિની વેકેશન ડીસા માર્કેટ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. હોળીના તહેવારની ઉજવણી કર્યા બાદ મજૂરો પરત ફરતા આજથી ડીસાનું માર્કેટ યાર્ડ ફરીથી ધમધમવા માંડ્યું છે અને એકવાર ફરી ડીસા માર્કેટ યાર્ડમાં રાબેતા મુજબની કામગીરી શરૂ થઈ ગઈ છે. ડીસા માર્કેટ યાર્ડમાં કામકાજ કરતા મજૂરો જે મહદ અંશે રાજસ્થાનના છે અને રાજસ્થાનની અંદર હોળી ધૂળેટીના તહેવારોનું મહત્ત્વ હોય, માર્કેટ યાર્ડનું કામકાજ તારીખ 27/3/2021થી 4/4/2021 સુધી એટલે કે 9 દિવસ માટે બંધ રાખવામાં આવેલ અને આજથી મજૂરો પરત આવી જતા આજરોજ માર્કેટ યાર્ડનું કામકાજ પુનઃ કાર્યરત થયેલ છે. હોળીના તહેવારની ઉજવણી કરીને 9 દિવસ બાદ મજૂરો પરત ફરતા ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો પણ તેમની ખેત પેદાશો લઈને મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને 9 દિવસ બાદ ડીસા માર્કેટ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી. 9 દિવસના વિરામ બાદ ડીસાનું માર્કેટ યાર્ડ એકવાર ફરીથી ધમધમવા માંડ્યું છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અહીં આવતા મજૂરો મોટાભાગના રાજસ્થાનથી આવતા હોય છે અને હોળી અને ધૂળેટીના તહેવાર પર તેઓ પોતાના વતન જતા હોવાના કારણે એક મિની વેકેશન મનાવતા હોય છે. હોળી ધૂળેટીના તહેવાર પૂરા થયા બાદ સાતમનો તહેવાર પણ ઉજવાઈ ગયો છે અને હવે એક પછી એક મજૂરો પોતાના વતનથી કામ ઉપર પહોંચી રહ્યા છે. ત્યારે વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડની, તો 9 દિવસ બાદ ડીસાનું માર્કેટ યાર્ડ એકવાર ફરી આજે ધમધમતું થયું છે અને એકવાર ફરી રાબેતા મુજબ હરાજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આજે માર્કેટ ખુલવાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિશાળ લોકો અને ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા અને માર્કેટ યાર્ડ ફરીથી એક વખત ધમધમતું જોવા મળ્યું હતું. સતત 9 દિવસ સુધી એકદમ સૂમસામ રહેલું માર્કેટ યાર્ડ આજે ફરીથી જીવંત બનતા એક દુર્લભ નજારો જોવા મળી રહ્યો છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.